ધોરાજી પાલિકા પાસે કરોડોની ગ્રાન્ટ છતાં પાલિકાના સત્તાધારી કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. થોડા દિવસ પહેલા જ પાલિકાના 7 સભ્યોએ નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસના જ સભ્ય કોંગ્રેસ હાજી હરીફ મિયા કાદર મિયા સૈયદે તમામ વિરુદ્ધ એક પત્રિકા ફરતી કરી છે, જેમાં 7 નારાજ સભ્યોને તક સાધુ ગણાવ્યા છે. ધોરાજી નગરપાલિકામાં હાલ કુલ 36 સભ્યો છે, જેમાંથી 22 સભ્યો કોંગ્રેસ પક્ષના છે, જેથી બહુમતીથી આ પાલિકામાં કોંગ્રેસ પોતાનું શાસન ચલાવી રહી છે. પરંતુ શરૂઆતથી આંતરિક વિખવાદને કારણે ધોરાજી શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે. પાલિકા દ્વારા અત્યાર સુધી 3 વખત જનરલ બોર્ડ બોલાવવામાં આવી છે અને શહેરના વિકાસના મુદ્દામાં આવેલ છતાં સત્તાધારી કોંગ્રેસના સભ્યો દ્વારા વિકાસના કામોને બહાલી આપવામાં આવતી નથી. ધોરાજીની પ્રજાએ પોતાના શહેરના વિકાસ માટે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને ચૂંટી કાઢ્યા બાદ પાલિકામાં પણ કોંગ્રેસનું શાસન લાવ્યા, પણ પાલિકાના અસંતુષ્ટ સભ્યો અને સ્થાનિક ધારાસભ્યને કારણે ધોરાજીની પ્રજાને શું કરવું એ પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.